તેવા પ્રકાશભાઈ પટેલ આપણી સાથે છે. પ્રકાશભાઈ, કયા પ્રકારે વિચાર આવ્યો કે દાદાની 54 ફૂટની પ્રતિમા અર્પણ કરવામાં આવે? અમે 8-9 વર્ષથી સાળંગપુર આવતા એટલે મંદિર અમુક ટાઈમે બંધ હતું, એટલે એમ કે ભાઈ અહીં કોઈ એવી બાર મૂર્તિ હોય કે દર્શન મંદિર બંધ હોય તો પબ્લિકને દર્શન થઈ શકે, એટલે મનથી વિચાર આવ્યો કે આવી મૂર્તિ ઊભી કરવી. એટલે મેં સ્વામીજીને વાત કરી કે આ રીતના આપણે કરીએ, એટલે એમને કીધું કે હું વડતાલ બોર્ડના ટ્રસ્ટીઓને વાત કરીને તમને કહું, પછી આપણે કરીએ આગળ વાત. તમે પણ ક્યારેય દર્શન માટે આવ્યા હોય ને દર્શન કર્યા વિના પાછું જવું પડ્યું હોય એવું બન્યું તું ખરું? ના, અમે આઈએ ને બંધ થઈ જતું હતું મંદિર, એટલે કલાક બેસી રહેવું પડે ને, એટલે આવો વિચાર આવ્યો એટલે સ્વામીને વાત કરી તો એમને હા કીધું ને અમે આ ચાલુ કર્યું. જે આ મૂર્તિ છે તે મૂર્તિની વિશેષતા શું છે? મૂર્તિ ટોટલ 54 ફૂટની છે અને 30,000 કિલો વજનની મૂર્તિ છે, અને દિલ્હીથી માણેસર વચ્ચે આ હરિયાણામાં મૂર્તિ બનાવેલી છે. 54 ફૂટની પ્રતિમા બનાવવા પાછળનો હેતુ શું હતો? ખાસ તો જોઈએ તો કેટલા કિલોમીટર સુધી દર્શન લોકો કરી શકે? 7-8 કિલોમીટર દૂરથી આરામથી આ દર્શન થાય એવી મૂર્તિ છે. ગુજરાતમાં જોઈએ તો આ પ્રકારની ક્યાંય પ્રતિમા કદાચ નહીં હોય, એવો કોઈ હેતુ હતો ખરો કે કંઈક અલગ કરવાનું? હા, અલગ ભાઈ આટલામાં કોઈ એવી મૂર્તિ છે નહીં, અને આ સાળંગપુર ધામનો મહિમા એટલો છે તો આ મૂર્તિ અહીં ઊભી થાય તો એની વિશેષતા વધારમાં વધારે વધશે, અને દિવસ જાય એમ પબ્લિકનો એ મારો વધારે વધશે. ટોટલ ખર્ચ કેટલો થયો આ મૂર્તિ પાછળ જોઈએ તો? ખર્ચ 5 કરોડની આસપાસ થયો ખર્ચો. ટૂંકમાં કહીએ તો 5 કરોડના ખર્ચે 54 ફૂટની જે આ પ્રતિમા છે તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. લોકો દર્શનાર્થે આવે ત્યારે કોઈ પણ દર્શનાર્થી દર્શન કર્યા વિના પાછા ન જાય, મંદિર બંધ હોય તો પણ તેને દર્શન ધજાના તેમજ આ મૂર્તિના થાય તે પ્રકારના હેતુસર આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. મૂર્તિ પ્રસ્થાપિત કરવાનો વિચાર યજમાનને આવ્યો. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.